મેઘરાજાને રીઝવવા માટે જામનગરના ભૂદેવો દ્વારા સંસ્કૃત પાઠશાળા ખાતે પર્જન્ય યજ્ઞનું આયોજન કરાયું. હાલ ચોમાસાની સીઝન ચાલુ છે અને મેઘરાજા હજુ દર્શન નથી આપતા ત્યારે મેઘરાજાને રીઝવવા માટે જામનગરના ભૂદેવો દ્વારા રાજકીય સંસ્કૃત પાઠશાળા ખાતે ત્રિદિવસીય પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં બ્રાહ્મણને જમીનના દેવતાઓ માનવામાં આવે છે, તેમજ અને બ્રાહ્મણનું કર્તવ્ય જગતનું કલ્યાણ કરવું એ છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને મેઘરાજા જાણે નારાજ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે જામનગર જેને છોટીકાશી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે જામનગર શહેરમાં વસવાટ કરતા ભૂદેવો દ્વારા જગત કલ્યાણ તેમજ મેઘરાજાને મનાવવા માટે ત્રિદિવસીય પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્જન્ય યજ્ઞ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મેઘરાજાને રીઝવવા માટેનો છે, જેથી મેઘરાજા ધરતી પર પધારે. આ પર્જન્ય યજ્ઞ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મેઘરાજાને રીઝવવા માટેનો છે, જેથી મેઘરાજા ધરતી પર પધારે. આ પર્જન્ય યજ્ઞમાં ભૂદેવો દ્વારા 25,000 આહુતિઓ આપવામાં આવશે. આ યજ્ઞમાં 200 જેટલા ભૂદેવો જોડાયા છે અને કોઈ પણ દક્ષિણાની આશા વગર લોક કલ્યાણ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવે.